વેલકમ બેક. હાર્દિક પટેલના ઉપવાસ કોંગ્રેસને ફળે છે કે કેમ તે તો આવનાર સમય જ કહી બતાવશે, પરંતુ હાલ કોંગ્રેસનો હાર્દિક પ્રેમ બળવત્તર બનતો જઈ રહ્યો છે. વિધાનસભામાં હાર્દિક ફેક્ટરનો લાભ લઈ ગયેલી કોંગ્રેસ હવે આ લાભ લોકસભામાં પણ દોહરાવવા માંગે છે. એટલે જ તો કોંગ્રેસ હાર્દિક પટેલની માંગણીઓને સમર્થન અને તેના ઉપવાસને પોષણ આપવા આતુર અને ચિંતાતુર બની છે. કોંગ્રેસે માનવાધિકાર આયોગ પાસે જઈને હાર્દિકના ઉપવાસ અધિકારની વકાલત કરીને હાર્દિકને રાજ રાખવા એક વધારે પ્રયાસ કર્યો છે. જોઈએ દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવવાના રાજકીય વ્યૂહનો આ રિપોર્ટ. પાટીદારો માટે અનામતની માંગણી કરનારા હાર્દિક પટેલની માંગણીઓનો વ્યાપ હવે વધતો જઈ રહ્યો છે. હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી પોતાના નિવાસ સ્થાને ઉપવાસ પર છે. તે અનિશ્ચિત મુદતના ઉપવાસ પર બેઠો છે. પહેલા માત્ર પાટીદારો માટે અનામતની માંગણી સાથે લડાઈ લડનારા હાર્દિકની માંગણીઓની યાદી વધતી જઈ રહી છે. હવે પાટીદારો માટે અનામત ઉપરાંત ખેડૂતો માટે દેવા માફીની પણ માંગણી કરી રહ્યો છે હાર્દિક પટેલ. હાર્દિક પટેલ સાથે એક બાદ એક સાથીઓ સંબંધો તોડી રહ્યા છે. એક સમયે 25 લાખ પટેલોનું સમર્થન મેળવનારા હાર્દિક પટેલના ઉપવાસ કાર્યક્રમમાં સમર્થકોની ફિક્કી હાજરી જોવા મળી રહી છે. હવે ઉપવાસ કાર્યક્રમોમાં માત્ર 300 થી 400 લોકો જ જોવા મળે છે. જોકે તેમ છતાં હાર્દિક પટેલની અનામત આગ એમ હમણાં ઓલવાય તેવું નથી લાગતું. કેમ કે આ મુદ્દાને હવે જાણે કોંગ્રેસ દ્વારા ધીમે ધીમે હાઈજેક કરવામાં આવી રહ્યો હોય તેવું રાજકીય ચિત્ર ઉપસી રહ્યું છે. જ્યાં એક તરફ એક બાદ એક સાથીઓ હાર્દિકનો સાથ છોડી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ આપી રહી છે હાર્દિકને ટેકો. દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર, એ સામાન્ય નિયમ રાજકારણને પણ લાગુ પડે છે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસનું અડધું કામ હાર્દિક પટેલના દેખાવો દ્વારા પાર પડી જાય છે. ભાજપ સામેની હાર્દિકની બગાવતનો લાભ કોંગ્રેસ લઈ રહ્યું છે. ગત વિધાનસભામાં કોંગ્રેસને હાર્દિક પટેલના આંદોલન અને દેખાવોનો લાભ સારો મળ્યો અને દેખીતી રીતે ભાજપને નુકસાન પણ થયું. કોંગ્રેસે હાર્દિકના કારણે પોતાના સુધરેલા પ્રદર્શનનું ટ્રેલર વિધાનસભા ચૂંટણીમાં જોઈ લીધું છે અને હવે 8-1 મહિના બાદ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ એ ચૂંટણીમાં પણ હાર્દિક ફેક્ટરનો લાભ ઉઠાવવા માંગે છે. એટલે જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાર્દિક પટેલની માંગણી અને ઉપવાસ કાર્યક્રમને ટેકો આપી રહ્યા છે. માત્ર ટેકો જ નહીં, કોંગી આગેવાનો હાર્દિકના અવાજને છેક રાજ્યપાલ સુધી પહોંચાડવાના પ્રયાસો પણ કરી રહ્યા છે. હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસ મામલે કોંગ્રેસે રાજ્યપાલની મુલાકાત કરી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પરેશ દાનાણીએ હાર્દિક પટેલના ઉપવાસ અને માનવ અધિકારના થતા ભંગ મુદ્દે રાજ્યપાલને રજૂઆત કરી હતી. ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો અને મગફળી મુદ્દે પણ હાર્દિકના સૂરમાં સૂર મેળવ્યા. ગુજરાતમાં પાટીદાર સમાજના એક યુવાન હાર્દિક પટેલ દ્વારા પોતાના સમાજની માંગણીને લાગણીને વ્યક્ત કરવા માટે અહિંસક રીતે જ્યારે ઉપવાસ આંદોલન થઈ રહ્યું હોય ત્યારે એને રોકવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. નિયમ અનુસાર અગાઉથી માંગણી કરવા છતાં મંજૂરી આપવામાં નથી આવતી અને જ્યારે પોતાના ઘરેથી ઉપવાસ કરવા માગે છે તેમ છતાં પણ એ ઉપવાસમાં જોડાતા ગુજરાતની પ્રજાજનોને રોકવામાં આવે છે. હાર્દિક પટેલના ઉપવાસની ચિંતા કોંગ્રેસને વધારે છે, કેમ કે તેમાં હાર્દિક પટેલ કરતા કોંગ્રેસને લાભની શક્યતા વધારે દેખાઈ રહી છે. જોકે પાટીદારોને અનામતની માંગણીને બાદ કરતા હાર્દિકની બીજી અનેક માંગણીઓ કોંગ્રેસના ચૂંટણી મુદ્દાઓ સાથે મેળ ખાય છે. તેથી કોંગ્રેસ આ મુદ્દાઓનો હાર્દિક પટેલ દ્વારા તાજા થતા તક ઝડપી લેવા માટે આતુર જણાય છે. હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે આવતા કાર્યકરોની અટકાયત મામલે કોંગ્રેસના આગેવાનો સહિત ધારાસભ્યોએ માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરી. લલિત વસોયા, લલિત કગથરા સહિત આશાબેન પટેલ, હર્ષદ રીબડિયા અને કિરીટ પટેલ હાર્દિક પટેલને ન મળવા દેતા અને કારણ વગર લોકોની થતી અટકાયત મામલે રજૂઆત કરી રહ્યા હતા. સામાન્ય માણસ સરકારની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવા માટે, પોતાના અપેક્ષાઓને સરકાર સુધી પહોંચાડવા માટે અને ક્યાંય સંવિધાનથી મળેલા અધિકારોનું હનન થતું હોય એની સામે અવાજ ઉઠાવવા માટે આંદોલન કરે, તો આંદોલન માટે આ અંગ્રેજોની ગુલામ ભારતીય જનતા પાર્ટીની સરકારની મંજૂરી લેવી પડે એવી સ્થિતિનો સમગ્ર ગુજરાત સામનો કરી રહ્યો છે. આ તો કેવડો ભંગ થાય છે, માનવ અધિકારનો ભંગ થાય છે. તમે બધા ધારાસભ્યએ નક્કી કર્યું કે આપણે માનવ આયોગમાં જઈ અને ત્યાંની રજૂઆત કરીએ કે આ રીતે કેવી રીતે તંત્ર હિટલર શાહી શાસન ન ચાલે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા.
એકલા પડતા જતા અને સમર્થન ગુમાવતા જતા હાર્દિક પટેલને કોંગ્રેસનો સાથ કેટલો તારે છે અને હાર્દિકને સમર્થન આપીને કોંગ્રેસ પોતાનો એજન્ડાને સફળ બનાવવામાં કેટલી ઊણી ઉતરે છે તે તો આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જ જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.